નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોની આ વાત લઈ અને મળીએ છીએ કે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે ને કેમ ઉત્પાદન વધે. એ મિત્રો, એ કિસાન સફર ટીમના એ મિત્રો પ્રયત્નો રહેલા છે. ત્યારે મિત્રો, આજે આપણે એક એવા જ ખેડૂત મિત્રની વાત કરવી છે કે જેમણે પોતે જે સુરતની અંદર જે એમનો કહેવાય કે એનો બિઝનેસ છોડી અને જે છે એ ખેતી કરવા માટે એ જ્યારે અહીંયા ગામડે આવ્યા, અને ગામડે આવ્યા ત્યારે એમણે નક્કી કર્યું કે મારે હવે પ્રાકૃતિક રીતે ખેતી, ગાય આધારિત ખેતી કરવી છે, અને મારી પાસે ગાય નથી તો હું કેવી રીતનું કરી શકું. મિત્રો, ઘણા બધા ખેડૂતો કહેતા કે ભાઈ અમારે બધું કરવું, પણ ક્યાંથી લાવવું, કેમ કરવું. પણ મિત્રો, જેને કરવું છે એ બધું જ જે છે એ મિત્રો કરીને રહેતા હોય છે. ત્યારે મિત્રો, આજે એવા જ એક પ્રગતિશીલ ખેડૂત એમની સાથે એ આજે આપણે વાત કરવી છે કે એમના કયા કયા પ્રયોગો કરે છે, કયા કયા પાકોમાં વાપરે છે, અને એ વાપરવાથી એમને શું ફાયદો થયો, અને એ કેવી રીતનું બનાવવામાં આવે છે જેથી કરીને બીજા મિત્રો પણ જે છે એનો ઉપયોગ કરી શકે, અને ખેતીની અંદર એ મિત્રો ખર્ચ ઘટાડી શકે. તો સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ રમેશભાઈ નાગજીભાઈ ખાખરિયા. રમેશભાઈ નાગજીભાઈ ખાખરિયા. ગામ? તમારું ગામ ગોખલાણા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9662067644. ફરીવાર 9662067644. હવે રમેશભાઈ, તમે જે છે એ આ જે રાસાયણિક ખેતી જે લોકો કરતા હતા એની જગ્યાએ તમે આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી શા માટે અપનાવી? ગાય આધારિત ખેતી મેં વીડિયા જોયા, વીડિયા જોતા પછી મને એવું લાગ્યું કે આ વસ્તુ કરાય જેવું છે અને કરાય. આ નિત નવા રોગ આ તે બધું આપણે સાંભળ્યું તો આ વસ્તુ મહેનત કરવી પડે, પણ મહેનત કરતા આપણને આમાં આપણી વસ્તુ સારી થાય. બીજા નંબરમાં આપણે જે વસ્તુ જાતે ઘરે બનાવો, આપણો દેશ ખાય બધું, આ જે ગાય આધારિત ખેતી છે એ આપણે ફાયદાકારક છે. બરાબર, તો હું કામ ન કરવી જોઈએ, મહેનત કરીએ અને વસ્તુ બને. આ વસ્તુ મેં બનાવી છે એ બધું આપણે આપણે એને બતાવીએ. બરાબર છે મિત્રો. અહીંયા જે છે એ ભાઈ રમેશભાઈ જે છે એ એમના આપણે પાકોની અંદર વાત કરવામાં. રમેશભાઈ, તમે કયા કયા પાકો આ વર્ષમાં વાવેલા છે? મેં 7 વીઘાનો કપાસ છે, 6 વીઘાની મગફળી છે. બરાબર, એની અંદર આનો જ ઉપયોગ મેં કર્યો છે. આ જે મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે રમેશભાઈ, આ પ્રોડક્ટ જે એટલે કે ટૂંકમાં આપણું જે વસ્તુ જે બનાવી છે, જે પાકનો ઉપયોગ જે છે કરવાથી એ ખેતીની અંદર ખૂબ સારા જે છે એ રિઝલ્ટો મળ્યા છે, તો આમાં તમે શું ઉપયોગ કર્યો છે? આમાં 10 થી 15 લીટર કુંવર ભાઠું. 10 થી 15 કિલો? હા, 15 કિલો કુંવર ભાઠું છે, કુંવર ભાઠું, અને 10 થી 12 કિલો ધતુરો. 10 થી 12 કિલો આંકડો. 10 થી 12 કિલો આંકડો, અને 10 લીટર ગૌખળ. 10 કિલો ગૌમૂત્ર. હા હા હા, 10 એટલું ગૌમૂત્ર, અને એ બધું છે. આ બધું બનાવ્યું છે, પાંચ વસ્તુ ભેગી કરી. બરોબર છે, અને આ હજી 5 દિવસ પછી આનો ગાળી લેવાનો. કેટલા દિવસ સુધી આમાં તમે રાખશો? આમાં 15 દિવસ થયા છે અને હજી 5 દિવસ રહેવા એટલે 15 થી 20 દિવસ જેવું છે. 15 થી 20 દિવસ થયા. બરોબર છે. હા, આની અંદર જે છે આનું પછી પ્રમાણ કેવી રીતનું રાખવાનું? આનું એક પંપ ની અંદર 1 લીટર. એક પંપ માં 1 લીટર? 1 લીટર. બરોબર. આ વાપરવાથી કયા કયા જીવાતો માં ફાયદો? આ વાપરવાથી તમામ જીવાત. હા, કોઈ પણ પ્રકારની જીવાત હોય, ઈડ હોય, બધી જીવાત માં કામ કરે છે. હા, બરાબર છે. આ સિવાય બીજું જે છે અહીંયા તમે બનાવ્યું છે એની અંદર આપણે બનાવ્યું તો આ પેલું બનાવ્યું તો લીમડાના પાન. કેટલા કિલો? આ લીમડાના પાન લીધા તા મે આમાં 4 કિલો. 4 કિલો લીમડાના પાન, 4 કિલો સીતાફળીના પાન, 4 કિલો સીતાફળીના પાન, ધતુરાના પાન 4 કિલો. પાન ધતુરાના પાન 4 કિલો, અને ઓલી આપણે હરગવાના પાન 5 થી 7 કિલો. હરગવાના 5 થી 7 કિલો. હા હા, અને અણી, આ બધી વસ્તુ મે એની બનાવી. કેટલી લીધી? અણી બસી 5 થી 7 કિલો. હા હા, બરાબર. અને 10 લીટર ગૌખળ. 10 લીટર ગૌમૂત્ર. હા, અને 1 કિલો તમાકુ. 1 કિલો તમાકુ. હા, બરોબર. એને કેટલા દિવસ સુધી પડ્યું રહેવા દીધું? અને 20 દિવસ મેં પડ્યું રહેવા દીધું, અને પછી ગાળે એનો ઉપયોગ મેં ચાલુ છે અટાણે. બરોબર છે. આ વાપરવાથી તમારે શું ફાયદો થયો? બસ એ આપણે અટાણ કપાસમાં જોયું, કોઈ જાતનું વસ્તુ નથી એમ. બરોબર છે, એટલે કોઈ જીવાત જે છે લાગી નથી. બરોબર છે. આનું પ્રમાણ જે છે કેવી રીતનું રાખવું? આનું પ્રમાણ 1 લીટર જ. 1 લીટર. બરોબર છે. આ સિવાય તમે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા. અમૃતમ બેક્ટેરિયા છે એ આજકાલ આની આરે 1 પંપમાં 2 લીટર નાખીને છાંટવાનું. બરોબર, વસ્તુ આ અસર થાય નહીં. બરોબર છે. એટલે કે ટૂંકમાં ઉપર છંટકાવ કરવાનો. ઉપર છંટકાવ કરવાનો. બરોબર છે. બીજું જે છે તમે શું ઉપયોગ કરો છો અત્યારે? આ ખાટી સાસ છે. ખાટી સાસ. હા, એ જયારે આપણે ઓલું કરીએ તે દી એને આરે ભેળવી દઈશ.
બરાબર આપણે છંટકાવ કરીએ ને તેથી એને યારે ભેળવી દઈશું એટલે 1.5 પ્રમાણ રાખો એનું 500 ગ્રામ 500 ml બરાબર છે ખાટી છાશ જે છે એ ઘરની જ બનાવીશ હા ઘરની દૂધ વેસાતું લઈ મેળવી અને છાશ બનાવીશ ગાયની છાશ દૂધ ગાયનું દૂધમાંથી છાશ ટૂંકમાં બનાવવામાં આવી છે બાકી આમાં શું છે ઈ છે ગૌખળ અને ગાંગડા હિંગ બરાબર છે અને અંદર 250 ગ્રામ હળદર બરાબર ઈ આની હારે મિક્સ કરીને સાટી એકી બરાબર જ્યારે એક પોપે 250 ગ્રામ 250 ml નાખી અને છંટકાવ કરીએ છીએ બરાબર છે તો આ બધા જે છે તમે જે પ્રયોગો જે કરી રહ્યા છો બરાબર તો આ પ્રયોગો થી કેટલા કેટલા છંટકાવ કેટલા દિવસના ગાળે તમે છંટકાવ કરો છો અને આની અંદર તમારે ખર્ચ શું થયો દર 8 દિવસે આનો છંટકાવ કરું છું દર 8 દિવસે હા દર ગુરુવાર કા શુક્રવાર ફરજિયાત આનો છંટકાવ કરી દેવાનો બરાબર પછી સિંગ હોય કપા હોય કે કોઈ પણ ની અંદર બરાબર તો તમારા સિંગ ની અંદર કે કપાસ ની અંદર જે છે એ કોઈ જાતના જે છે એ ટૂંકમાં જોવા નથી મળ્યું રોગ જીવાત જે છે એટલે કોઈ જોવા મળ્યું નથી બરાબર છે ખેડૂતોને જે છે એ તમે હું સંદેશો દેવા માંગો છો ખેડૂતોને સંદેશો એ દેવા માંગુ છું આ વસ્તુ આપણે હવ કરીએ બધાય આ વસ્તુ કરશું તો આપણો ખોરાકમી બધી વસ્તુ અંદર શુદ્ધ થાય છે હા બરાબર છે એટલે કે ખોરાક જે છે એ આપણો એક શુદ્ધ અને સાત્વિક આપણે મળશે હા સાત્વિક આપણે મળશે બરાબર છે અને બીજું કે ખર્ચ જે છે ખર્ચ હા નોર્મલ નોર્મલ આવવાનો છે એક ટીપણે 2 કિલો ગળ એક ટીપણે 2 કિલો ગોળ અંદર આરવે નાખ્યો છે બરાબર છે મિત્રો આટલી વસ્તુ જે છે એ નાખવાથી 200 લિટર જેવી દવાઓ એ મિત્રો આપણા ઘરે એટલે કે 150 લિટર તો આરામથી બની જાય એક પંપમાં 1 લિટર નાખીએ તો આખું વર્ષ જે છે એ હાલે જેમ તમે એક રાઉન્ડ પૂરો કર્યો છે બીજું તૈયાર થઈ ગયું છે બીજું તૈયાર થઈ ગયું છે તો મિત્રો આ પદ્ધતિથી આપણે પણ જે છે જો ખેતી કરીએ તો મને એવું નથી લાગતું કે જે છે એ આપણે બીજી દવાનો છંટકાવ કરો અને કદાચ હેવી છંટકાવ આવ્યો હેવી દવાનો છંટકાવ હેવી આપણે એટેક આવ્યો તો જે છે એ આપણે કંઈક કરવું પડે કાંઈ નહીં બીજી વાર 2-3 થી જવા દેવાનું બીજો રાઉન્ડમાં જ દેવાનો જો મિત્રો બીજી વખત જે છે આપણે જે આપણે જે ઓલા કહેવાય ને કે ભાઈ જ્યારે હેવી એટેક હોય ત્યારે તો દવા છાંટે એને પણ જે છે એ ઉપરા ઉપર છંટકાવ કરવો પડે તો આ આપણે અઠવાડિયાની જગ્યાએ અઠવાડિયામાં વહેલો એક છંટકાવ મારી દેવો દિવસે રિપીટ બરાબર તો એનાથી જે છે ફાયદો થશે બાકી જે છે એ આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન નહીં કરે જમીન જે છે આપણી કોઈ જાતની નુકસાન નહીં કરે તો આવી વાત જે છે એ મિત્રો હતી કે આપણા રમેશભાઈ ખાખરિયાની કે એમણે જે છે રમેશભાઈ તમારી પાસે ગાય નથી તો તમે ગૌમૂત્ર જે છે એકઠું કેવું કરો છો એ અમારા મિત્રોને વાત કરો ગૌમૂત્ર ગામમાં આપણે ભડવારું હોય ને હા હા બરોબર એની પાસે હું બાવણો મૂકી આવું હા હા બરોબર બરોબર છે એ 10 લીટરનો બાવણો મને ભરી દેલો અને એ છોકરીના હાથમાં 50 રૂપિયા આપો બરોબર છે પછી જ્યારે હલર હાલે તે 5-7 ગાડી એને પાલો આપો બરોબર છે બરોબર સરસ મજાનું મિત્રો કે જે ભાઈ ગૌમૂત્ર જે છે ઘણી વખત આપણે પ્રશ્ન હોય કે ભાઈ મારી પાસે ગાય રાખવા માટેની સુવિધા નથી અથવા તો હું આવી રીતનું નથી કરી શકતો તો ગૌમૂત્ર આવી રીતનો જે છે એ ભેગું કરી શકીએ છીએ કારણ કે બજારની અંદર જે છે આપણે એમ તો રાસાયણિક ખાતર કે દવા લેવા જાય એનો ખર્ચો તો થવાનો છે ત્યારે આ જીવામૃત બનાવવામાં ગૌકૃપામૃતમ બેક્ટેરિયા બનાવવામાં જે ગૌમૂત્ર જે ખાટી છાશ કે આની અંદર જે બનાવવાની જરૂર પડે એની અંદર આવી રીતનું વેસાતું પણ ગૌમૂત્ર આપણને મળી રહે છે આ સિવાય જે છે એ ઘણી વખત આપણે વિડીયોમાં પણ કીધું છે કે ભાઈ ગૌમૂત્ર જે છે મોટી ગૌશાળા હોય અને તમે ઓલું કરો તો ત્યાંથી તમને મળી જતું હોય તો આવી સરસ મજાની વાત રમેશભાઈ આપણે કરી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જે છે ચોક્કસ ચેનલને કરજો જેથી કરીને તમને આવી નવી નવી માહિતી તમારા સુધી મળતી રહે મિત્રો તમે પણ જે છે એ આવો પ્રયોગ કરો તો ચોક્કસ જે છે એ અમને જાણ કરજો તમે પણ જે છે આવી પદ્ધતિથી ખેતી કરતા થાઓ અને ખેતીની અંદર ખૂબ સારી પ્રગતિ કરો એવી કિસાન સફળ ટીમની બધા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ રમેશભાઈ અમારા કહેવાય કે ભાઈ જે રૂપાલી એગ્રો સીડ્સના અમારા ડીલર ઘનશ્યામભાઈ ઢોલરિયા પણ અમારી સાથે છે તો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી